51 નિષ્ણાતોની ટીમ સાથે જ્ઞાનવાપી પરિસરમાં એએસઆઈ નો સર્વે શરૂ. સમગ્ર વારાણસીમાં હાઈ એલર્ટ. હરિયાણાના નૂહમાં હિંસાત્મક ઘટના યથાવત જોવા મળી. ધાર્મિક સ્થળો પર હુમલા. ઘટનાના પગલે અત્યાર સુધીમાં 176 લોકોની ધરપકડ. ગણેશ ચતુર્થીને લઈને રાજકોટ પોલીસનું જાહેરનામું. 9 ફૂટથી ઊંચી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવા પર પ્રતિબંધ. પીઓપીની મૂર્તિ બનાવવા વેચવા પર મનાઈ. વલસાડના પારડી પાસે બુટલેગરે પોલીસથી બચવા બેફામ કાર ચલાવી સર્જ્યો અકસ્માત. દારૂ ભરેલી કારમાં બુટલેગરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત. અમદાવાદ મુંબઈ હાઈવે પર પેટ્રોલ પંપ પર લૂંટ. મોઢા પર સ્પ્રે મારી બેભાન કરી લૂંટની ઘટનાને અંજામ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. આણંદના આંકલાવમાં સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થતા એક વિદ્યાર્થી અને વિદ્યાર્થીને ટપ્પોના ઘા ચૂક્યા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ. રાજકોટમાં પતિના ત્રાસથી પરિણીતાનો આપઘાત. પતિ પહેલી પત્નીની આત્મા પોતાના શરીરમાં આવતી હોવાનું કહી બીજી પત્ની પર ત્રાસ ગુજારતો હતો. સુરતમાં કસ્ટોડિયલ ડેથ સામે સારોલી પોલીસ સામે આક્ષેપ. 3 સવારી જનારાને સારોલી પોલીસે રાત્રે ડ્રાઈવમાં પકડ્યા. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 4 દિવસ સામાન્ય વરસાદ પડી શકે છે, જેમાં અમદાવાદ ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ. ઉત્તરાખંડના ગૌરીકુંડમાં ભારે વરસાદ બાદ તબાહીના દ્રશ્યો. ભૂસ્ખલન થતા 13 લોકો લાપતા. પહાડ પર થયેલા ભૂસ્ખલનમાં 2 દુકાન ધસી પડી.